ગઈકાલે આ સુરતનો જે દુઃખદ ઘટના બનાવ બન્યો એ પછી તાત્કાલિક જામનગરમાં પણ કમિશનર સતીશ પટેલ સાહેબે ટેલિફોનિક મને એક ટાઈમે જાણ કરી કે આપણે સૌથી પહેલાં આની ઓડિટના માટે ટીમો આપણે બનાવવાની હોય છે ફાયર સેફટીના તમામ ટ્યુશન ક્લાસીસને અને જગ્યાઓ માટે, અને એ ઉપરાંત જ્યાર સુધી આ ઓડિટ પૂરું ના થાય કે આ બધી વિધિ પૂરી ના થાય કે ઇન્સ્પેક્શન પૂરું ના થાય તમામ ટ્યુશન ક્લાસીસને તાકીદે બંધ કરી દેવાની કડક લેખિતમાં સૂચના પણ આપી, એટલે એ અના અનુસંધાને સવારે 5 વાગ્યાથી આપ જોઈ શકો છો આપણી બધી ટીમો જુદી જુદી જગ્યાએ ક્લાસીસમાં જોવા નીકળેલ છે. ઓલરેડી આપ જોઈ શકો છો કે બધી ક્લાસીસ હાલમાં બંધ છે, અને આ અમે આના માટે જુદી જુદી 6 ટીમો બનાવેલી છે જેમાં ફાયર શાખા, એસ્ટેટ શાખા અને અમારા ટાઉન પ્લાનિંગ શાખાના એન્જિનિયરો એ બધા સાથે મળીને આખી તમામ સંપૂર્ણ સેફટીની ચકાસણી કરશે અને એ પછી ડે ટુ ડે રિપોર્ટ પણ કરશે. હાલમાં જે ક્લાસીસ બંધ હોવા છતાં આમાં કોઈ સુવિધા ક્યાંય જોવા હાલ પૂરતું મળી નથી. કમિશનર સાહેબે સ્પષ્ટ કીધું છે કે જ્યાર સુધી આ ફાયર સેફટી ઓડિટ પૂરું ન થાય અને સંપૂર્ણ ફાયર સેફ એ જગ્યા ના હોય ત્યાર સુધી કોઈ પણ ક્લાસ ચાલુ કરવાની સ્પષ્ટ સૂચના છે. આ ઝુંબેશ આ પૂરેપૂરું ફાયર સેફ ના થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. હાલમાં 100 થી વધુ તો હશે, હજી સર્વે ચાલુ છે, એટલે સર્વે પૂર્ણ થયેથી એક્ઝેક્ટ ફિગર આપણે બહાર આવી શકશે.